હવે આગળ વાત કરીએ તો આજે દેવ દિવાળી અને કારતક માસની સુદ પૂનમ છે. કારતક પૂનમે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. આજે દેવ દિવાળી અને કારતક માસની સુદ પૂનમ છે. દેવ દિવાળી એટલે કે હિન્દુ ધર્મના કેલેન્ડર પ્રમાણે પ્રથમ વર્ષની પ્રથમ પૂનમ. આ કારતકી પૂનમને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. આજના પાવન દિવસે અનેક તીર્થસ્થળોએ દેવોના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી આજે યાત્રાધામ અંબાજી ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ભારે ઘોડાપૂર ઉમટ્યું હતું. હજારોની સંખ્યામાં યાત્રાળુઓએ માં અંબાના દર્શનનો લાભ લઈ દેવ દિવાળી મનાવી હતી. આજે દેવ દિવાળીના પર્વને લઈ અનેક પદયાત્રીઓ 52 ગજની ધજા લઈ અંબાજી મંદિરે દર્શન પહોંચ્યા હતા. ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત સાથે આજે માના ભક્તો માટે અંબાજી મંદિર પરિસરમાં ઊંઝાના જય અંબે ગ્રુપ દ્વારા નિઃશુલ્ક ચાની સેવાનો પ્રારંભ કર્યો હતો. જોકે આ ચાની નિઃશુલ્ક સેવા દર પૂનમે આપવામાં આવે છે. યાત્રિકોની ભીડને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ શ્રદ્ધાળુઓને દર્શન માટે તકલીફ ના પડે તે માટે સુચારુ વ્યવસ્થાનું આયોજન કરાયું હોવાનું મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું હતું. અરવિંદ અગ્રવાલ, જેડેસ ટીવી, અંબાજી. હું પરમાર રામાજી ચંદુજી, પ્રાંતિક તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ એવા સત્યજીભાઈ, અમિતભાઈ ચાવડા સાહેબ, ગુજરાત સાબરકાંઠાના પ્રમુખ એવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા સુખભાઈ, મધુરાઈ મિસ્ત્રી સાહેબ, રામભાઈ, તેમજ કોંગ્રેસ પ્રાંતિજના આગેવાનશ્રીઓ, જે મને પ્રાંતિજ તાલુકામાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ થવા માટે પસંદ કર્યું તે બદલ આપ સૌનો આભાર માનું છું. સાથે સાથે આવનાર ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી અને નવું વર્ષ આપના સૌ પરિવારને માં જગદંબા પ્રાર્થના કરું છું કે આપનું જીવન સુખ સંપત્તિ અને સુખમય નીવડે તેવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. હું રેખાબેન સોલંકી, ગુજરાત પ્રદેશ મહામંત્રી અને ઉત્તર ગુજરાતના પ્રભારી અને ઉત્તર ઝોનના હેલ્થ કમિટીના પ્રમુખ તરીકે મારી કોંગ્રેસ સમિતિ નિવૃત્તિ કરી છે. હમણાં જ દિવાળીના શુભ પ્રસંગે આવનાર નવું વર્ષ તમામ પ્રાંતિજની જનતા, તમામ પ્રાંતિજના ભાઈઓ બહેનો, સર્વને મારા નવા વર્ષના ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનાર વર્ષ સુખમય, નિરોગી અને સુખદાયી નીવડે એ માટે મા જગદંબા ભવાનીને પ્રાર્થના કે આવનારનું દરેક વ્યક્તિનું, દરેક જનતાનું, સાબરકાંઠા જિલ્લાથી માંડી ઉત્તર ગુજરાતથી માંડી દરેક અને મારા તરફથી, મારા પરિવાર તરફથી અને કોંગ્રેસ પરિવાર તરફથી દરેકને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનાર વર્ષ તમારું ખૂબ સુખમય નીવડે એવી મારી પ્રાર્થના. કોંગ્રેસ પરિવાર હંમેશા દરેક જનતા સાથે, દરેક સમાજ સાથે ઉભો રહેશે અને ઉભો રહેશે. અને કોંગ્રેસ પરિવાર તરફથી પણ નવા વર્ષની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી દિવાળી, નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન મારા અને મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી દિવાળી.